नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आजे तारीख 27 ऑगस्ट 2022। आजना सांजना महत्वना 5:30 वाग्याना हवामान समाचार जाणीशुं, जेमां गुजरात में फरी वक्त वरसादनी आगाही करवामां आवी छे। राज्यना कया कया जिल्लाने धमरोळशे मेघराजा, संपूर्ण माहिती मेळवी छे। राज्य में आगामी 4 दिवस सामान्यथी हळवाथी मध्यम वरसादी माहौलनी संभावना। राज्य में अत्यार सुधी में सरेराश 100% वरसाद वरसी चूक्यो छे। आजे फरी गुजरातना केटलाक विस्तारों में वरसाद खाबके तेवी शक्यताओ हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी छे। अमदावाद, आणंद, भरूच, डांग, नर्मदा, नवसारी, सूरत, तापी, वलसाड, दमण, अमरेली, गीर सोमनाथ, जूनागढ़ अने दीवमां वरसादनी आगाही करवामां आवी छे। जो कि राज्य में हजू आगामी 4 दिवस सामान्य वरसाद रहेवानी संभावना छे। 4 दिवस दरमियान दरियाकांठाना विस्तारों में वरसाद रहेशे। हाल भारे वरसादनी शक्यता नथी। राज्य में अत्यार सुधी में 100% वरसाद वरसी चूक्यो छे। हवामान निष्णांत अंबालाल पटेलना अनुमान अनुसार आगामी दिवसों में हवामान अने तापमान केवुं रहेशे तेनी तेमणे माहिती आपता वधु एक राउंडनी आगाही करी छे। तेमणे 30 અને 31 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। રાઉન્ડ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી રહેશે। ઓગસ્ટના અંતમાં ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે। મહેસાણા, સમી, હારીજ, બેસરાજી, પંચમહાલના ભાગો અને કચ્છના ભાગો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે। ભેજનું પ્રમાણ પણ વધશે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજનું પ્રમાણ આવશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અસર થશે। ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે જેમાં વરસાદની શક્યતાઓ છે। 30 ઓગસ્ટથી લઈ 11 સપ્ટેમ્બરની વચ્ચે પણ વરસાદ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આ સમયગાળા દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે। ચોમાસાના વિદાયની તેમણે વાત કરતા જણાવ્યું કે સામાન્ય સ્થિતિમાં 1 સપ્ટેમ્બરથી ચોમાસાના વિદાયની શરૂઆત દેશમાંથી થતી હોય છે। દેશના વાયવ્ય ખૂણામાંથી ચોમાસું વિદાય લેતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદી માહોલ રહેવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। વિદાય વચ્ચે ભેજનું પ્રમાણ તેમજ લોકલ કનેક્ટિવિટી અને અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાંથી આવતા ભેજના કારણે વરસાદ તો 1 મહિના સુધી હજુ પડવાનો છે, તો આગામી સપ્ટેમ્બર મહિનો આખો ગુજરાત માટે સારા વરસાદની શક્યતાઓ રહેલી છે। ખેડૂત મિત્રો, ફરી વખત મળશું નવી અપડેટમાં નવા વિડીયો સાથે। ત્યાં સુધી જોતા રહો ઓનલી ખેડૂત હેલ્પ।